સાહિત્ય માં આપણે જોયું કાવ્ય અને પાઠ. હવે આપણે જે ધોરણ 11 માં વ્યાકરણ વિભાગ એ આપણે જોઈએ, તો વ્યાકરણ વિભાગમાં આપણે જોઈ તો એમાં વિરુદ્ધાર્થી શબ્દ આમ જોઈ તો આપણો જે પ્રથમ પરીક્ષાનો જે કોર્સ છે એમાં 8 જ પોઈન્ટ આવે, 8 વિરુદ્ધાર્થી, સમાનાર્થી, નિપાત, કર્તરી કર્મણી વાક્ય, રૂઢિપ્રયોગ અને પ્રત્યય, આ 8 પોઈન્ટ આપણે શીખવાના હોય. એમાંનો આપણે પહેલો પોઈન્ટ જોઈ તો એ વિરુદ્ધાર્થી શબ્દ છે. વિરુદ્ધાર્થી શબ્દ અત્યાર સુધી આપણે એવી રીતે શીખ્યા છે કે જય તો પરાજય, આવી રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દ શીખ્યા છે. જય તો પરાજય, આજ તો કાલ, આવી રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દ શીખ્યા છે. ઊંચે તો નીચે, આવી રીતે. પણ અહીંયા આપણે આ રીતે શીખવાનું નથી. અહીંયા ગુજરાતીમાં અહીંયા જે આ 11 જે વિરુદ્ધાર્થી શબ્દ છે એ કંઈક અલગ પ્રકારના છે, કઈ રીતના છે એ આપણે જોઈએ. તો વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? તો વિરુદ્ધાર્થી શબ્દ એની વ્યાખ્યા આપણે જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દોમાં માત્ર ને માત્ર રેખાંકિત શબ્દનો જ વિરુદ્ધ શબ્દ આપવાનો હોય છે. આ વિરુદ્ધ શબ્દ આપતી વખતે ઉપરની વાક્ય રચના એમની એમ રહેવી જોઈએ, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો ન જોઈએ. પછી બીજો પોઈન્ટ છે, જો કોઈની વાક્ય રચના હકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના નકારાત્મક બનાવી અને ઉપરની વાક્ય રચના નકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના હકારાત્મક બનાવી. એમ વિરુદ્ધાર્થી શબ્દોમાં આપણે બે પોઈન્ટ યાદ રાખવાની, એક તો રેખાંકિત શબ્દ નો જ વિરુદ્ધ શબ્દ આપવાનો હોય છે, એક પોઈન્ટ. રેખાંકિત શબ્દો હોય એનો જ વિરુદ્ધ શબ્દ આપવાનો હોય છે. અને બીજી, ઉપરની વાક્ય રચના એમની એમ જ રહેવી જોઈએ. આ બીજો પોઈન્ટ, પેલો કે વિરુદ્ધાર્થી શબ્દોમાં માત્ર ને માત્ર જે રેખાંકિત શબ્દ હોય એને રેખાંકિત શબ્દ, એટલે દાખલા તરીકે આ વિજય શબ્દ છે, વિજય, તો એની નીચે જે લીટી કરવા આવે એટલે આ રેખા કહેવાય, આ લીટીને રેખા કહેવાય. તો જે શબ્દની નીચે લીટી દોરેલી હોય એ શબ્દનો જ માત્ર વિરુદ્ધ શબ્દ આપવાનો હોય છે. એટલે આપણી વાક્ય રચનામાં રેખાંકિત શબ્દનો જ વિરુદ્ધ શબ્દ આપવાનો હોય છે. આ વિરુદ્ધ શબ્દ આપતી વખતે ઉપરની વાક્ય રચનામાં ઉપરની વાક્ય રચના એમની એમ જ રહેવી જોઈએ. અને ત્રીજો પોઈન્ટ, જો ઉપરની વાક્ય રચના હકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના નકારાત્મક બનાવી, અને ઉપરની વાક્ય રચના હામાં હોય, હકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના નકારાત્મક બનાવી, અને ઉપરની વાક્ય રચના નકારાત્મક હોય તો ઉપરની વાક્ય રચના નકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના હકારાત્મક બનાવી. આલટા ફુલટા, ઉપર હા હોય તો નીચે ના, ઉપર ના હોય તો નીચે હા, આ રીતે વિરુદ્ધ શબ્દ આપવાનો હોય. પણ વિરુદ્ધ શબ્દ તમે ક્યારે આપી શીખી સરળ લાગશે કે જો તમને રેખાંકિત શબ્દનો વિરુદ્ધ શબ્દ તમને આવડે, એના વિરુદ્ધનો શબ્દ, તો જ તમે એ શીખી શકો. દાખલા તરીકે એક શબ્દ આમાં છે કે રાજા અશોકનો વિજય થયો. હવે આ એક વાક્ય રચના છે,
राजा अशोक नो विजय थयो। तो पहला तो जे विजय शब्द छे ने ए विजय शब्द नो विरुद्ध शब्द आपो तो विजय शब्द नीचे रेखा छे लीटी छे अले ए शब्द रेखांकित थई गयो। तो आपणे व्याख्यामां शुं छे रेखांकित शब्द नो विरुद्ध शब्द आपवानो होय छे। એટલે આ જે રેખાંકિત શબ્દ છે વિજય તો વિજયની સામે અહીંયા શું આવશે પરાજય। વિજય શબ્દનો વિરુદ્ધ શબ્દ શું થશે પરાજય। તો વિજય શબ્દનો વિરુદ્ધ શબ્દ અહીંયા પરાજય આવશે। પછી બીજી આપણી વાક્ય રચના એવું કહે છે કે ઉપરની વાક્ય રચના એમની એમ હોવી જોઈએ રહેવી જોઈએ એમાં કે ફેરફાર થવો ન જોઈએ। અને ત્રીજી વાક્ય રચના એમ જોઈએ છે કે ઉપર હકારાત્મક હોય તો નીચે નકારાત્મક કરો। પહેલું વાક્ય છે રાજા અશોકનો વિજય થયો તો હકારાત્મક વાક્ય છે। વિરુદ્ધ શબ્દ છે એ વિજયનું પરાજય થાય તો આ વાક્ય આમનામ આવશે કે રાજા અશોકનો પરાજય ન થયો ન થયો। તો રાજા અશોકનો પરાજય ન થયો તો રાજા અશોકનો શું થયો વિજય થયો। એટલે ઉપરની વાક્ય રચના એમની એમ રહી કારણ કે આપણે વ્યાખ્યા શું કહે છે કે ઉપરની વાક્ય રચના એમની એમ જ રહેવી જોઈએ। તો ઉપરની વાક્ય રચના એમની એમ જ રહે છે એટલે વિરુદ્ધ શબ્દ આપવો હોવા છતાં શું કામ કે જો ઉપરની વાક્ય રચના હકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના નકારાત્મક બનાવી। તો ઉપરની વાક્ય રચના એ હકારાત્મક છે કે રાજા અશોકનો વિજય થયો તો એ હકારાત્મક છે। હવે આપણે એને વિરુદ્ધમાં ગયા કે રાજા અશોકનો પરાજય ન થયો તો એ નકારાત્મક છે। તો મિત્રો આવી રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દ 11માં જ્યારે તમારે પૂછાય ત્યારે આવી રીતે વિરુદ્ધાર્થી શબ્દ આપવાના હોય છે કે નીચેના વાક્યનો વિરુદ્ધાર્થી શબ્દ આપો ત્યારે તમારે આ રીતે લખવાનો હોય છે। તમારે જે ઉપર એની જે પ્રશ્ન છે એ રીતે આ લખવાનો છે। દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ આપી કે એ યુવાનો એ યુવાનો વીર છે તો આ વીર નીચે અંડરલાઈન આપણી વ્યાખ્યા તમે જો તો રેખાંકિત શબ્દ તો પેલા વિરુદ્ધાર્થી શબ્દ હોય તો રેખાંકિત રેખા કયા શબ્દની નીચે છે તો રેખા વીર શબ્દની નીચે છે। પછી આગળ તમે જાઓ તો એના વિરુદ્ધાર્થી શબ્દ આપણે આપવાનો છે તો વીરનું વીર શું થાય તો કાયર। હવે ઉપરનું વાક્ય તમે જો તો ઉપરનું વાક્ય જોઈ તો ઉપરની વાક્ય રચના સોરી આ ઉપરની વાક્ય રચના એમની એમ જ રહેવી જોઈએ તેમાં કોઈ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં। તો તમે જ્યારે આનો વિરુદ્ધ શબ્દ આપો ત્યારે ઉપરની વાક્ય રચનાનો ફેરફાર થવો જોઈએ નહીં। અને ઉપરનું વાક્ય હકારાત્મક છે તો નીચેનું વાક્ય નકારાત્મક બનાવવાનું આવે। જેમ કે એ યુવાનો વીર છે તો એ યુવાનો કાયર નથી તો અહીંયા છે તો અહીંયા નથી અહીંયા હકારાત્મક છે તો નકારાત્મક ઉપર નકારાત્મક હોય તો નીચે હકારાત્મક અહીંયા રેખાંકિત શબ્દ નો શબ્દ આપવાનો છે તો રેખાંકિત શબ્દમાં વીર તો વીરનું વીર કાયર અને એ યુવાનો વીર છે તો એ યુવાનો કાયર નથી તો એ યુવાનો કાયર નથી તો એ યુવાનો કેવા છે વીર છે એટલે વાક્ય રચના એમની એમ જ રહે છે। તો મિત્રો આજે આખી વિરુદ્ધાર્થી જે શબ્દ છે 11માં ધોરણમાં કારણ કે તમારા માટે આ થોડાક નવીન આવશે કારણ કે અત્યાર સુધી તમે જે કાંઈ શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ જે કાંઈ તમે ભણ્યા છો એ આખી પરિસ્થિતિ આવ સવડી જ હતી કે ચોકડીવાળા વિરુદ્ધ શબ્દ આવ્યા છે હા તો ના ઉપર તો નીચે એવા શબ્દ તમે વિરુદ્ધાર્થી શબ્દ ભણ્યા છો પણ અહીંયા આપણે જોયું તો જે વિરુદ્ધાર્થી શબ્દ છે એ અલગ પ્રકારના જ છે કે રેખાંકિત શબ્દ આપ્યો હોય એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે આપવાનો અને ઉપર હકારાત્મક હોય તો નીચે નકારાત્મક આપવાનો અને ઉપર નકારાત્મક હોય તો નીચે હકારાત્મક આપવાનો પણ પાછી એ પણ ધ્યાન રાખવાનું કે ઉપરની વાક્ય રચના એમની એમ રહેવી જોઈએ
એમાં ક્યાંય ફેરબદલી થવી જોઈએ નહીં, તો તમારો યોગ્યતાથી શબ્દ સાચો પડે. તો મિત્રો, હવે આપણે જે પાઠ્યપુસ્તકમાંથી જે યોગ્યતાથી શબ્દ પૂછાય છે એ કેવી રીતે પૂછાય છે એમાં થોડાક આપણે આગળ જઈએ. ઉદાહરણમાં એક આપણે જોઈએ, કોઈને આશા ન હતી, કોઈને આશા ન હતી આશા, તો જવાબ સૌને નિરાશા હતી. આ નિરાશા હતી, તો કોઈને આશા ન હતી, તો શું કોઈને આશા ન હતી, તો સૌને શું હતી? નિરાશા હતી. સૌને નિરાશા હતી, નિરાશા હતી એટલે કોઈને આશા હતી નહીં. બીજો જોઈએ, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, આકાશ સામે જોયું. શ્રદ્ધા તો અશ્રદ્ધાથી આકાશ સામે ન જોયું. તો અહીંયા કાંડેલા શ્રદ્ધાથી આકાશ સામે જોયું તો એ હકારાત્મક વાક્ય છે. હવે શ્રદ્ધાનો જે વિરુદ્ધ છે એ અશ્રદ્ધા થાય, આકાશ સામે ન જોયું તો એ નકારાત્મક વાક્ય બની ગયું. અને નકારાત્મક વાક્ય બને અને ઉપરનું જે વાક્ય છે એ આપોઆપ હકારાત્મક બની જાય. અશ્રદ્ધાથી આકાશ સામે ન જોયું, તો કેવી શ્રદ્ધાથી આકાશ સામે જોયું? શ્રદ્ધાથી આકાશ સામે જોયું. આ ત્રીજું, એક ગાંડો ડોસો છે, એક ગાંડો ડોસો છે, તો જોઈ તો એ એક આ ગાંડો છે એ જે અંડરલાઈન છે તો ડાયો, એ ડાયો ડોસો નથી. આ ત્રીજી, અને ચોથું, રાજરતનની માંગણીનો સ્વીકાર કરો. રાજરતનની માંગણીનો સ્વીકાર કરો, તો સ્વીકાર ની ચાંડા લે તો રાજરતનની માંગણીનો અસ્વીકાર કરો. કેવો કરવો? અસ્વીકાર કરો. તો આખી જે આ ચાર ઉદાહરણ પાઠ્યપુસ્તકમાંથી તમારે પૂછાય છે અને પાઠ્યપુસ્તકના આધારિત હોય છે, કારણ કે આખું જે વ્યાકરણ છે એ તમારે પાઠ્યપુસ્તક આધારિત જ છે. એના જે કાંઈ ઉદાહરણો જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાંથી આવે. તો આખું જે વિરુદ્ધાર્થી શબ્દ છે એમાં આપણે ત્રણ પોઈન્ટ જોયા, કે એક તો રેખાંકિત શબ્દનો વિરુદ્ધ શબ્દ આપવાનો હોય પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ આપણે એ જોયો કે વાક્ય રચના છે એ એમની એમ રહેવી જોઈએ, આ બીજો પોઈન્ટ, અને ત્રીજો પોઈન્ટ એ આપણે જોયું ખ્યાલ રાખવાનો કે એની જે ઉપરની વાક્ય રચના જો હકારાત્મક હોય તો નીચેની વાક્ય રચના નકારાત્મક લખવી, અને નીચેની વાક્ય રચના હકારાત્મક હોય તો ઉપરની વાક્ય રચના નકારાત્મક આવે, એમ ઉલટા સુલટા, ઉપર હા હોય તો નીચે ના અને ઉપર ના હોય તો નીચે હા, એવી રીતે ઉલટા સુલટામાં આવે તો વાક્ય રચના છે કે એમ ની એમ રહી શકે. પણ એ પેલા અતિ મહત્વનો જે આપણો પોઈન્ટ છે એ પોઈન્ટ આપણો રેખાંકિત શબ્દનો છે, કે જે શબ્દની નીચે રેખા દોરી હોય, લેખી દોરી હોય, તો એ શબ્દનો જ વિરુદ્ધ શબ્દ આપવાનો હોય છે, એ સિવાયનો વિરુદ્ધ શબ્દ આપવાનો હોતો નથી. અને આખી વાક્ય રચના ઉપર હા હોય તો નીચેની વાક્ય રચના
नकर्म लखी ऊपर वाक्य रचना जो नकर्म हो तो नीचे वाक्य रचना अकर्म लखी एने वाक्य रचना है एमने एम रहे। तो आपड़ा विरोधार्थी शब्द मित्रों आ व्याख्या तब लखी नाखी है हम आ चार उदाहरण से लखी नाखो अने घरे जाई तमारा पाठ्यपुस्तक में आवा अमुक जे वाक्य आपेला छे ए वाक्य नो तमे अभ्यास करशो अने थोड़ीक तमे प्रेक्टिस करशो तो तमने आ जे विरुद्धार्थी शब्द छे ए तमने आवडी जशे। अहीं सुधी आपणे राखी हवे पछी आना पछीनो जे आपणो पॉइंट छे ए समानार्थी शब्द आना पछीनो आपणो जे पॉइंट छे ए केवो पॉइंट छे समानार्थी शब्द। समानार्थी शब्द एटले शू तो समानार्थी शब्द पण जे तमे अत्यार सुधी भणी गया छो एनाथी कंईक अलग प्रकारना जे छे ए पण आपणामां जोई के समानार्थी शब्द ए केवी रीते पूछाय छे। तो अत्यार सुधी आपणे समानार्थी शब्द एवी रीते भण्या के अहींया धरती होय आ धरती तो एना आपणे समानार्थी शब्द आपवाना बे तो जमीन अने पृथ्वी આવી રીતે આપણે ભણતા હોય છે પણ 11મા ધોરણના જે સમાનાર્થી શબ્દ છે એ આવી રીતે નહીં આવે પણ તમારે જોડકા કેમ રીતે જોડી સમાજમાં તમે જોડકા જોડો છો ને એ જોડકા જોડવાના પણ આમાં લેટા તમારે દોરવાના નહીં માત્ર જે સમાનાર્થી શબ્દ આપેલા છે એક સાચો આવ્યો છે એ તમારે જોડકામાંથી ગોઠવીને એની સામે બીજો લખવો એની સામે ત્રીજો લખો। ચાલો તો આપણે એમાં થોડાક આગળ જઈએ સમાનાર્થી શબ્દ પેલા આપણે વ્યાખ્યા જોઈએ કે ના સમાનાર્થી શબ્દ એટલે શું તો સમાનાર્થી શબ્દ એટલે શું સમાનાર્થી શબ્દ હવે એની વ્યાખ્યા જોઈએ કે સમાનાર્થી શબ્દો એટલે શું આ પ્રશ્ન એના જવાબમાં આપણે જોઈ તો समानार्थी शब्द एटले समानार्थी शब्द एटले एटले कोई पण वाक्य रचना में कोई पण वाक्य रचना में जे शब्द આપ્યો હોય જે શબ્દ વપરાયો હોય તે શબ્દની જગ્યાએ વપરાયો હોય તે શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાયો હોય પણ વાક્ય રચનામાં ફેરફાર ન થાય તો તેને समानार्थी शब्द कहे छे तो तेने समानार्थी शब्द कहे छे। हवे मित्रो आपणे जोई व्याख्या के समानार्थी शब्द एटले कोई पण वाक्य रचनामां जे शब्द वपरायो होय ते शब्दनी जग्याए एक एवो बीजो शब्द वपरायो होय पण પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય તો તેને સમાનાર્થી શબ્દ કહે છે। હવે ઉદાહરણ તમને એક આપું કે જે શબ્દ છે કોઈ વાક્ય રચના હોય જેમ કે સાગરમાં ઊંચા ઊંચા મોજાઓ
ઉછળી રહ્યા છે, ઉછળી રહ્યા છે. આ એક વાક્ય રચના છે. આપણે શું છે કે સમાનાર્થી શબ્દ એટલે કોઈ પણ વાક્ય રચના, એટલે આ એક વાક્ય રચના મેં આપી ઉદાહરણ તરીકે કે કોઈ પણ વાક્ય રચના. આ ઉદાહરણ એક આપ્યું કે સાગરમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવે વાક્ય રચના એની છે, માત્ર એક શબ્દ બદલાણો. અને અહીંયા આપણે એક શબ્દ લખીએ કે સમુદ્ર દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ઉછળી રહ્યા છે. હવે આ બે વાક્ય રચના એક જ છે. જ્યારે આવી બે વાક્ય રચના એક જ હોય એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા સમાનાર્થ હોય બે શબ્દ મૂક્યા. સમાન સાગર કહેતા દરિયો થાય, દરિયો કહેતા સાગર થાય. તો સાગરમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો સાગર જગ્યાએ દરિયો શબ્દ વાંચ્યો છતાંય વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય. એમ કોઈ પણ શબ્દ હોય એ શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ એની જગ્યાએ મૂકી દે પણ વાક્ય રચનામાં ફેરફાર ન થાય તો એ શબ્દને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. એક આપણે બીજું વાક્ય લઈ કે ધરા જાણે અષાઢમાં લીલી ચાદર ઓઢીને સૂતી છે. આ એક વાક્ય રચના છે કે ધરા જાણે અષાઢમાં લીલી ચાદર ઓઢીને સૂતી છે. હવે એક બીજો શબ્દ અહીંયા ધરા છે તો એના જો એક બીજો શબ્દ કે પૃથ્વી જાણે અષાઢમાં લીલી ચાદર ઓઢીને સૂતી છે. આ બીજો પ્રશ્ન કે ધરા જાણે અષાઢમાં લીલી ચાદર ઓઢીને સૂતી છે, પૃથ્વી જાણે અષાઢમાં લીલી ચાદર ઓઢી સૂતી છે. તો ધરા શબ્દની જગ્યાએ પૃથ્વી શબ્દ આવ્યો પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. તો વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય તો એને આપણે સમાનાર્થી શબ્દ કહે છે કે એ શબ્દની જગ્યાએ બીજો શબ્દ વપરાય પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો આવા શબ્દને આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ. તો આ બે ઉદાહરણો તમને આપ્યા કે સમાનાર્થી શબ્દ શું. પણ સમાનાર્થી શબ્દ એટલે કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય પણ એ શબ્દની જગ્યાએ એક બીજો એવો શબ્દ વપરાય પણ વાક્ય રચનામાં ફેરફાર ન થાય તો તેને સમાનાર્થી શબ્દ કહે છે. આ આપણે અહીંયા જોઈએ. હવે પાઠ્ય પુસ્તકમાં કઈ રીતે પૂછાય એ આપણે જોઈ. જેમ કે તમારે આવી રીતે આપેલા જ હશે કે પાષાણ ચરણ કાષ્ઠ નાવિક લાકડું સુકાની પહાણો પથ્થર ફળ પાય ઇંધણ ખલાસો પગ ખલાસો લાગડો સુકાની પહાણો
ને પથ્થર પથ્થર હવે મિત્રો આ તમારે આવી રીતે તમારા પેપરમાં આપેલું હશે આ બે માર્ક્સ પૂછાય એના ગુણ કેટલા છે બે માર્ક્સના આ બધાના એ અડધો અડધો માર્ક અડધો અડધો માર્ક આ તમારે બે માર્ક્સના પૂછાય આ બધાનો અડધો અડધો માર્ક છે પાછળ લાગતું પાય ચરણ સુકાની ઈંધણ કાષ્ઠ પાણો ખલાસી અને નાવી પગ અને પથ્થર તો પહેલા તો તમારે મિત્રો એના ઉત્તર રૂપે આ રીતે તમારે લખી નાખવું કે એક ઉત્તર ઉત્તર રૂપે તમારે આવી રીતે લખી નાખવાનું પહેલા તો આ જે ચાર છે એ ચારે ચાર તમે લખી નાખો કે પાષણ પાષણ ચલણ કાશ અને નાવી આ જે છે એમાં કોઈ ફેરફાર થાય નહીં હવે તમારે એ જોવું કે આમાંથી તમારે શોધવાના આવે કે આ પાષણ છે આમાંથી પાષણનું શું થાય તો પાષણ કેમ તેમાં પથરો થાય પાણો થાય તો આ પાણો તમારે અહીંયા લખી નાખવો પછી આમાંથી જોવાનું કે પાણો કેમાં શું થાય તો તમારે આમાં જોવાનું પથ્થર પછી ચરણ તો આમાંથી તમારે જોવાનું ચરણ કેટલા શું થાય તો પગ આ પગ અને પગ કેટલા શું થાય તો પાય પછી કાષ્ઠ આમાંથી જોવાનું કાષ્ઠ કેટલા શું થાય તો લાકડું અને આમાંથી જોવાનું તો ઈંધણ અને છેલ્લે નાવી તો આમાંથી તમારે જોવાનું સુકાની અને ખલાસી તો આ તમારા જવાબ રૂપે જે વિરુદ્ધ સમાનાર્થી શબ્દ આપ્યા છે એ તમારે આ રીતે પણ પૂછવાની શક્યતા રહીએ કે પાષાણ લાકડું પાય ચરણ સુકાની ઈંધણ કાષ્ઠ પાણું ખલાસી અને નાવી પથ્થર તો તમારે આ તો પેલા એમને લખી જ નાખવાનું આમાં તો ક્યાંય ફેરફાર નથી થવાનું અને આ પેલા તમે લખી જાય ક્યાં અને હવે જે આ પાષાણ છે એ આ બે માંથી ગોતો ને એનો સમાનાર્થી શબ્દ તો પાષાણ તો આમાં તમે જુઓ તો પાણો આવશે ને આમાં પથ્થર આવશે પછી ચરણ તો આમાં પગ આવશે ને પાય આવશે અને કાષ તો આમાં લાકડું આવશે ને આમાંથી ઈંધણ આવશે અને નાળી તો આમાંથી સુકાની આવશે ને ખલાસી આવશે આ રીતે તમારું એ શું આપણે સમાનાર્થી શબ્દ બને અને એ રીતે તમે શબ્દ સમાન શબ્દ લખી શકો અને આપણે જોયું કે આ કુલ ચાર પૂછાય અને દરેકને અડધો 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 જે માર્ક છે એટલે ચાર અડધા થાય એટલે તમને એ બે માર્ક આવે તો એ કઈ રીતે થાય તો એ પણ આપણે જોયું કે સમાનાર્થી શબ્દ એટલે શું એટલે સમાનાર્થી શબ્દ કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દનો ઉપયોગ થયો હોય એ શબ્દની જગ્યાએ કોઈ બીજો શબ્દ વપરાય તો વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય તો તેને સમાનાર્થી શબ્દ કહે છે અને એના મેં તમને ઉદાહરણ આપ્યા કે સાગરમાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળે છે એક વાક્ય રચના થઈ અને સાગરની જગ્યાએ આપણે દરિયો શબ્દ વાપર્યો કે દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળે છે તો પેલી વાક્ય રચના એ એમને મત થઈ છે કારણ કે જે સાગર છે એ સાગરની જગ્યાએ દરિયો શબ્દ વાપર્યો પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી એટલે કોઈ પણ વાક્ય રચના હોય એ વાક્ય રચનામાં તમે એક શબ્દ મૂકો હોય અને એ શબ્દનો ઉપયોગ કર્યો હોય વપરાય હોય પણ એ જ જગ્યાએ એક એવો બીજો તમે શબ્દ મૂકો પણ વાક્ય રચનામાં ફેરફાર થવો જોઈએ નહીં અને ન થાય એટલે તમને સમજી તમારે સમજી લેવું કે મારો સમાનાર્થી શબ્દ સાચો છે એક આપણે જોઈ પાછું એકવાર હું તમને બતાવી લઉં કે સાગરમાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળે છે હવે આ જે સાગર શબ્દ છે તો અહીંયા દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળે છે તો અહીંયા જે શબ્દ કહ્યો કે સાગરમાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળે છે દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળે છે તો આપણી વ્યાખ્યા મુજબ શું છે તો સમાનાર્થી શબ્દ એટલે કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય
તે શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાય હોય પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં તો તેને સમાનાર્થી શબ્દ કહે છે. એટલે સામેની જગ્યાએ આપણે દરિયો શબ્દ વાપરો તો વાક્ય રચના એમ નામ રહીએ, એટલે વાક્ય રચના એમ નામ રહીએ તો એ આપણો સમાનાર્થી શબ્દ સાચો છે. તો આવી રીતે આપણે જોઈ તો આપણી વાક્ય રચના સારી છે. તો આ સમાનાર્થી શબ્દ છે એ બે માર્ગના પૂછાય છે, કઈ રીતે પૂછાય છે એટલે તમને અહીંયા ઉદાહરણ સહિત આપ્યું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને પણ એમાં આવા ઘણા સમાનાર્થી શબ્દ મળશે. પણ આપણે જે તમે આઠમા નવમાં દસમામાં જે સમાનાર્થી શબ્દ લખ્યા છે એ રીતે અહીંયા નથી. અહીંયા જે મેં તમને ઉદાહરણ સહિત બતાવ્યા છે કે આવી રીતે તમારે જોડ કરવાની છે અને એ જોડ રૂપે અહીંયા આપણે જવાબ રૂપે અહીંયા આ નીચે લખ્યા છે. આ રીતે તમારા સમાનાર્થી શબ્દ લખશો તો તમે તમારો જે જવાબ છે એ સાચો પડશે. આ પોઈન્ટ આપણે અહીં સુધી રાખી અસ્તુ.